વેલકમ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર ટુ સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ ના સેશન ફોર્ટીનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ન્યુમેરિકલ્સ ઓફ બુક જેના બે પાર્ટ્સ અગાઉ આપણે ભણી ચૂક્યા છે આજે પાર્ટ થ્રી અને છેલ્લું સેશન હશે પાર્ટ ફોર તો પાર્ટ થ્રીમાં શરૂઆત કરીએ ઉદાહરણ બે પોઈન્ટ થી એક દ્રવ્યના અણુને ટેન રેસ ટુ માઇનસ ટ્વેન્ટી નાઇન કુલમ મીટર જેટલી કાયમી વિદ્યુત ડાયપોલ ચાક માત્રા છે મતલબ કાયમી વિદ્યુત ડાયપોલ મુમેન્ટ છે તો આ ધ્રુવીય પ્રકારનો અણુ છે આ દ્રવ્યના એક મોલ જથ્થાને ટેન રેસ ટુ સિક્સ વોલ્ટ પર મીટર મૂલ્યનો પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લગાડીને ધ્રુવીભૂત કરેલ છે ક્ષેત્રની દિશા એકાએક સિક્સટી ડિગ્રીના કોણે જેટલી બદલવામાં આવે છે આ દ્રવ્યની ડાયપોલ ક્ષેત્રની નવી દિશામાં ગોઠવાતા મુક્ત થતી ઉષ્માની ગણતરી કરો સરળતા ખાતર નમૂનાનું સો ટકા ધ્રુવીભવન થયું છે તેમ ધારો મતલબ કે બધી જ ડાયપોલ્સ ક્ષેત્રને સમાંતરે ગોઠવાયેલી છે તેમ ધારો તો શું માહિતી આપી છે કે દરેક અણુની વિદ્યુત ડાયપોલ મોમેન્ટ સ્મોલ પી ટેન રેસ ટુ માઇનસ ટ્વેન્ટી નાઇન કુલમ પર મીટર કુલમ ઇન્ટુ મીટર માફ કરજો આપેલ નમૂનાના અણુઓની સંખ્યા જે નમૂનો આપ્યો છે તેમાં અણુઓની સંખ્યા કેટલી છે તો કે એક મોલ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ સિક્સ ઇન્ટુ ટેન એસ ટુ ટ્વેન્ટી થ્રી તમે સિક્સ પોઈન્ટ ઝીરો ટુ ઇન્ટુ ટેન એસ ટુ ટ્વેન્ટી થ્રી પણ લખી શકો છો હવે બધી જ ડાયપોલ ક્ષેત્રને સમાંતરે ગોઠવાયેલી છે તો એક ડાયપોલની ડાયપોલ મુમેન્ટ આટલી તો આટલી ડાયપોલ્સની ટોટલ ડાયપોલ મુમેન્ટ કેટલી તો કુલ વિદ્યુત ડાયપોલ મુમેન્ટ પી ટોટલ ઇઝ ઇક્વલ ટુ એન ઇન્ટુ પી

ચલો અંતમાં શું થયું તો કે ક્ષેત્રની દિશા એક સાહીઠ અંશના કોણે બદલવામાં આવે છે તો પ્રારંભને સંદર્ભ તરીકે લેતા અંતમાં નમૂનાની સ્થિતિ માઇનસ પી કોસ સિક્સટી મતલબ કે તમે માઇનસ સિક્સ ઇન્ટુ ટેન રેસ્ટુ માઇનસ સિક્સ ઇન્ટુ ટેન ઇન્ટુ કોસ સિક્સટી એટલે હાફ તો ફાઇનલ પોટેન્શિયલ એનર્જી માઇનસ થ્રી आम नमूना की पोटेंशियल एनर्जी में शू तो स्थिति ऊर्जा फेरफार डेल्टा यू बराबर यूएफ मईनस यूआई माइनस थ्री माइनस माइनस सिक्स डेल्टा यू इज इक्वल टू प्लस थ्री जु चल हम यांत्रिक ऊर्जा संरक्षण नियम पर थी, डेल्टा के प्लस डेल्टा यू इज इक्वल टू तो झीरो थे તો ડેલ્ટા કે બરાબર માઇનસ ડેલ્ટા જોયું તો ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ માઇનસ થ્રી જોયું સ્પષ્ટ છે કે આ ગતિ ઉર્જાનો ઘટાડો સ્થિતિ ઉર્જામાં વધારો થયો તો ગતિ ઉર્જામાં શું થયો ઘટાડો તો સ્પષ્ટ છે કે આ ગતિ ઉર્જાનો ઘટાડો અણુઓની અસ્વ્યસ્ત ગતિ સાથે સંકળાયેલી ઉષ્મા ઉર્જાનો ઘટાડો સૂચવે છે જે અસ્વ્યસ્ત ગતિ હોય એની સાથે સંકળાયેલી ઉર્જા એટલે જ ઉષ્મા ઉર્જા આમ નમૂનામાંથી ત્રણ જોલ ઉષ્મા ઉર્જાનું શું થશે ઉત્સર્જન થશે ચાલો કોઈ માણસ સુકાવાડ પસાર કરેલો કાંસકો કાગળના નાના ટુકડાઓ ને આકર્ષે છે કોઈ માણસના સૂકાવાડ પસાર કરેલો કાંસકો કાગળના નાના ટુકડાઓને આકર્ષે છે શા માટે જો વાળ ભીના હોય અથવા વરસાદી દિવસ હોય તો શું થાય યાદ રાખો કાગળ વિદ્યુતનું વહન કરતો નથી તો વિદ્યાર્થી મિત્રો આ બાબત આપણે ચેપ્ટર નંબર એકમાં ભણેલા ક્યાંય કાંસકો વિદ્યુત થાય તે માટે જવાબદાર કારણ છે ફ્રિક્શનલ ઇલેક્ટ્રિસિટી તો મતલબ કે વાળ અને કાંસકા વચ્ચે ઘર્ષણ બળ હોવું જરૂરી છે અને ઘર્ષણથી જ કાંસકો વિદ્યુત ભારિત થઈ અસમાન વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે અને અસમાન વિદ્યુત ક્ષેત્રમાં પ્રેરિત ડાયપોલ હંમેશા પ્રેરિત ડાયપોલ શબ્દ સાંભળજો પ્રેરિત ડાયપોલ હંમેશા ઓછી તીવ્રતાથી વધુ તીવ્રતાવાળા વિસ્તાર તરફ આકર્ષાય ક્ષેત્રની ઓછી તીવ્રતાથી વધુ તીવ્રતાવાળા વિસ્તાર તરફ આકર્ષાય મતલબ કાંસકા તરફ આકર્ષાય તો લખ્યું છે કે જેને લીધે કાગળના નાના ટુકડામાં વિદ્યુત ડાયપોલ પ્રેરિત થાય જે અસમાન ક્ષેત્રને લીધે કાંસકા તરફ બળ અનુભવે છે આમ કાંસકો કાગળના ટુકડાને આકર્ષે છે પણ જો વાળ ભીના હોય કે વરસાદી દિવસ હોય તો જરૂરી ઘર્ષણ મળતું નથી તેથી આ ઘટના જોવા મળતી નથી બીજું સામાન્ય રબર અવાહક છે પરંતુ વિમાનના વિશિષ્ટ રબરના ટાયરો સહેજ સુવાહક બનાવવામાં આવે છે શા માટે જરૂરી છે તો તમે જોયું હોય કે જ્યારે વિમાનના ટાયર મતલબ કે વિમાન લેન્ડ થતું હોય ત્યારે એના ટાયર સરકવાની સોરી ગબડવાની સાથે સરકે પણ અને આ સ્થિતિમાં ઘર્ષણ વિદ્યુત ઉત્પન્ન થાય બહુ મોટા મૂલ્યનો વિદ્યુત ભાર ટાયરની સપાટી પર નિર્માણ પામતો જાય આ સ્થિતિમાં જો ખૂબ મોટા મૂલ્યનો વિદ્યુત ભાર ઉત્પન્ન થાય તો એની અંદર સ્પાર્ક તણખા ઉત્પન્ન થાય અને એવા તણખાને લીધે આગ લાગી શકે છે આવું ન થાય એટલા માટે ટાયર પરનો વિદ્યુત ભાર જમીનમાં જતો રહે એ માટે એક સુવાહક માધ્યમની જરૂર પડે છે આથી વિમાનના ટાયર થોડા સુવાહક બનાવવામાં આવે છે તો મેં શું લખ્યું છે વાંચજો વિમાનના ટાયરના રસ્તા વચ્ચે લાગતું ઘર્ષણ બળ એ ટાયર પર વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરે છે આવા મોટા વિદ્યુત ભારની અસરોથી બચવા માટે એટલે કે તણખા ઉત્પન્ન ન થાય તે માટે સ્પાર્ક ઉત્પન્ન ન થાય તે માટે વિમાનના ટાયરો સહિત દહનશીલ દ્રવ્યોને લઈ જતા વાહનોમાં જમીનને અડકતા હોય તેવા ધોરદાર રાખેલા હોય છે શા માટે સેમ છે કે વાહનના ટાયર અને રસ્તા વચ્ચે ઉદભવતા ઘર્ષણ બળને લીધે ટાયરો ચાર્જ થાય એની પર વિદ્યુત ભાર પ્રસ્થાપિત થાય જે આ જે વાહન છે એની બોડી પર ટ્રાન્સફર થતો જાય હવે જો મોટા પ્રમાણમાં વિદ્યુતભાર એક આ વાહનની જ્યાં જ્યાં ધાર પર વિદ્યુતભાર એકત્ર થયો હશે ને ક્ષેત્ર બહુ તીવ્ર બનશે અને આ ક્ષેત્ર એટલું બધું તીવ્ર બની જાય કે હવાનું આયનીકરણ કરવા માટે પૂરતું પ્રબળ થાય સ્પાર્ક ઉત્પન્ન થાય આવો સ્પાર્ક દહનશીલ દ્રવ્યો માટે આગ લગાડવાનું કારણ બને આથી આવી આગથી બચવા માટે આપણે શું કરીએ છીએ ધાતુના દોરડાઓ એનો સતત કોન્ટેક્ટ જમીન સાથે રહે તે રીતે એને લટકાવવામાં આવેલા જેથી જે કંઈ ઘર્ષણ વિદ્યુતને પરિણામે ઉદભવતો વિદ્યુતભર સીધે સીધો જમીન પર ટ્રાન્સફર થાય તો કારણ મેં ઉપર મુજબ એવું લખ્યું છે ડી ખુલ્લી હાઈ પાવર લાઇન પર પક્ષી આરામથી બેસે છે તો પણ તેને કંઈ થતું નથી જ્યારે જમીન પર ઉભેલો માણસ તે જ લાઈનને સ્પર્શે તો તેને પ્રાણઘાતક આંચકો લાગે છે શા માટે તો ધ્યાન રાખજો જ્યારે પક્ષી જ્યારે પક્ષી આવી લાઈન પર બેઠું હોય ત્યારે તે એક જ પોઈન્ટના સંપર્કમાં હોય એક જ સ્થિતિમાન ધરાવતા બિંદુના સંપર્કમાં હોય આગળ આપણે ચેપ્ટરમાં ભણીશું અથવા આ ચેપ્ટરમાં પણ ભણી ગયા કે વિદ્યુત ભાર હંમેશા ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ ગતિ કરે અને વિદ્યુત ભારની ગતિને કારણે પ્રવાહ ઉત્પન્ન થાય પક્ષી એક જ સ્થિતિમાન ધરાવતા બિંદુ પર બેઠેલું છે આથી એને કોઈ શોક લાગતો નથી પણ જ્યારે કોઈ માણસ આવી લાઈનને અડે છે ત્યારે તે ઊંચા સ્થિતિમાન ધરાવતા એક બિંદુના સંપર્કમાં છે અને પગ જમીનના સંપર્કમાં છે જમીનનું સ્થિતિમાન આપણે વ્યવહારિક માટે વ્યવહારિક રીતે શૂન્ય લઈએ છીએ આમ તાર અને જમીન વચ્ચે બહુ મોટા મૂલ્યનો પોટેન્શિયલ ડિફરન્સ પીડી હોય અને આ પીડીની વચ્ચે માણસનું શરીર જે એક સુવાહક માધ્યમ છે આવી જતાં વિદ્યુત પર ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ ગતિ કરે પરિણામે ખૂબ મોટા મૂલ્યના પ્રવાહ માણસના શરીરમાંથી પસાર થતા એને પ્રાણઘાતક આંચકો લાગે તો વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય તે માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જરૂરી છે જ્યારે પક્ષી હાઈ પાવર લાઈન પર બેસે છે ત્યારે એક સ્થિતિમાન ધરાવતા બિંદુ પર એ હોય છે પરંતુ જ્યારે કોઈ માણસ આ લાઇનને જમીન પર ઊભો રહીને અડકે છે ત્યારે વાયર અને જમીન પરના બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય છે જેથી માણસને પ્રાણઘાતક આંચકો લાગે છે ચાલો ડાયલેક્ટ્રિક અચળ કેપિટલ કે ધરાવતા દ્રવ્યના ચોસલાનું ક્ષેત્રફળ પ્લેટ પ્લેટ જેટલું છે પરંતુ તેની જાળ થ્રી બાય ફોર ઇન્ટુ ડી છે જ્યાં ડી એ બે પ્લેટ વચ્ચેનું અંતર છે જ્યારે આ ચોસલાને પ્લેટો વચ્ચે દાખલ કરવામાં આવે ત્યારે કેપેસિટન્સમાં કેવો ફેરફાર થાય તો પ્રારંભમાં બે પ્લેટો વચ્ચેનું અંતર ડી કેપેસિટ એપ્સિલોન નોટ એ ઓપોન ડી સી નોટ ઇઝ ઇક્વલ નોટ એ ઓપોન ડી હવે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા ડી બાય ફોર સોરી થ્રી ડી બાય ફોર અંતરમાં કે ડાયલેક્ટ્રિક કચરાંક ધરાવતો સ્લેબ મૂકો છો તો બાકીનું ડી બાય ફોર અંતર જે છે ત્યાં હવા છે શૂન્યાવકાશ છે આખું તંત્ર આગળના સેશનમાં ભણી ગયા મુજબ સીવન અને સીટુ કેપેસિટર્સનું શ્રેણી જોડાણ બને છે તો સીવન ઇઝ ઇક્વલ ટુ એપ્સીલોન નોટ એ અપોન ડી બાય ફોર પણ સીટુ લગતી વખતે કે ઘણું કરી નાખવાનું કે ટાઈમ્સ એપ્સિલોન નોટ એ અપોન થ્રી ડી બાય ફોર ચાલો સાદુ રૂપ આપીએ તો આ ફોર સી નોટ થશે અને આ ફોર બાય થ્રી કે સી નોટ થશે કારણ કે એપ્સેલો નોટ એ બાય ડી ઇઝ ઇક્વલ ટુ સી નોટ હવે સ્પષ્ટ છે કે સીવન અને સી ટુ શ્રેણીમાં હોવાથી સંયોજન સી ઇઝ ઇક્વલ ટુ બે કેપેસિટી જો સીવન સી ટુ અપોન સીવન પ્લસ સી ટુ તો સીવન અને સી ટુ વેલ્યુઝ આપણે એડ કરી સમીકરણમાં સાદરૂપ આપીએ તો ફોર કે સી નોટ અપોન થ્રી બાય કે થશે ફોર કે સી નોટ અપોન થ્રી બાય થ્રી પ્લસ કે થશે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે અને આ રીતે પણ કરી શકો પણ એમસીક્યુ માટે જ તમે આવું ભણેલા સી ઇઝ ઇક્વલ ટુ કે સીરીઝ એપસીલો નોટ એ બાય કે એસની વેલ્યુ તમે મૂકશો ને શું આવશે તો બે ચોસલાઓ છે યાદ રાખો તો તમે આવું ભણેલા

તમારા હા એમસીક્યુ માટે હું આ જ રીત પ્રિફર કરું છું ચાલો આકૃતિ બે પોઈન્ટ ઓગણત્રીસમાં દર્શાવ્યા મુજબ ટેન માઇક્રોફેરેકના ચાર કેપેસિટરોનું એક નેટવર્ક પાંચસો વોલ્ટના સપ્લાય સાથે જોડેલ છે તો એ નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ બી દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર શોધો નોંધો કે કેપેસિટર પરનો વિદ્યુત ભાર એ ઊંચા સ્થિતિમાનની પ્લેટ પરનો વિદ્યુતભાર છે જે છે જે નીચા સ્થિતિમાનની પ્લેટ પરનો વિદ્યુત ભાર જેટલો જ અને વિરુદ્ધ છે મતલબ એક પ્લેટ પર પ્લસ ક્યુ વીજ બાર હોય તો બીજી પર માઇનસ ક્યુ જ્યાં પ્લસ ક્યુ વીજ બાર ઊંચું સ્થિતિમાં નીચું સ્થિતિમાન ધરાવતી પ્લેટ તો વિદ્યાર્થી મિત્રો તમને જે સર્કિટ આપી છે પાંચસો વોલ્ટની બેટરી એની સાથે આ રીતનું એક જોડાણ છે આવા જટિલ જોડાણ કે જેમાં કેપેસિટરો શ્રેણીમાં હોય સમાંતરમાં હોય આવા મિશ્ર જોડાણને આપણે વ્યાપક રીતે નેટવર્કથી ઓળખીએ છીએ એક શબ્દ નેટવર્ક આપેલો છે નેટવર્ક એટલે આપેલ કેપેસિટર્સનું જટિલ જોડાણ તેમાં શ્રેણી પણ હોય સમાંતર પણ હોય ચલો તો અહીંયા ચારે ચાર કેપેસિટર જે છે ટેન માઇક્રોફેરિડના છે સૌથી પહેલા સમતુલિય કેપેસિટર્સ શોધી કાઢી તો તમે શું જુઓ છો સીવન સી ટુ અને સી થ્રી ત્રણે ત્રણ શ્રેણીમાં કારણ કે અહીંયા પ્લસ ક્યુ અહીંયા માઇનસ ક્યુ સેમ પ્લસ ક્યુ માઇનસ ક્યુ પ્રેરણની રીત યાદ રાખો શ્રેણી જોડાણનું સેશન ફરી પાછું જુઓ પ્લસ ક્યુ માઇનસ તો સીવન સી ટુ સી થ્રી દરેક પર સરખો વીજભાર છે તો સીવન સી ટુ સી થ્રી એ શ્રેણીમાં જ હવે એમનું સમતુલ્ય કેપેસિટન્સ જો સી ફાઈવ હોય નવું નામ આપી દેવાનું સી ફોર સુધી નામ રોકાયેલા છે તો નવું નામ સી ફાઈવ આપી દેવા કોનું સી વન સી ટુ સી થ્રીના શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ જો સી ફાઈવ હોય તો સી ફાઈવ ઇઝ ઇક્વલ ટુ ટેન બાય થ્રી માઇક્રોફેરેટ થાય હવે સી ફાઈવ અને સી ફોર સમાંતરમાં હોવાથી તંત્રનું સમતુલ્ય કેપેસિટન્સ જો સી હોય તો સી ઇઝ ઇક્વલ ટુ સી ફાઈવ પ્લસ સી ફોર ટેન બાય થ્રી પ્લસ ટેન તો ફોર્ટી થ્રી માઇક્રોફેરેટ સી ફાઈવ અને સી ફોર હવે સમાંતરમાં આવી ગયા સમતુલ સી ફાઈવ પ્લસ સી ફોર ફોર્ટી બાય થ્રી અથવા સી ઇઝિકલ ટુ તેર પોઈન્ટ ત્રણ માઇક્રોફેરેટ હવે દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર ગણવાનો છે તો આટલું તો સ્પષ્ટ છે કે સી ફોર અને સી ફાઈવ બંને સમાંતરમાં છે અને એમની બે પ્લેટો વચ્ચેનો પીડી પાંચસો વોલ્ટ થાય તો સ્પષ્ટ છે કે વી ફોર અને વી ફાઈવ ઇઝ ઇક્વલ ટુ વી બેટરીનો પીડી પાંચસો વોલ્ટ સરસ સી ફોર પણ બીજભાર મળી ગયો કારણ કે સી ફોર આપેલું છે અને વી ફોર મળી ગયું સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ સી વી તો ક્યુ ફોર ઇઝ ઇક્વલ ટુ સી ફોર વી ફોર चलो सी फोर टेन माइक्रोफेरेट मीन्स टेन इंटू टेन रेस टू माइनस सिक्स इंटू फाइव हंड्रेड तो फाइव इंटू टेन रेस टू माइनस थ्री कुलम हम सी फाइव पर विद्युत भार क्यू फाइव तो क्यू फाइव इज इक्वल टू के मैं सी फाइव पर शोधी काढ़ तो तमने वी फाइव मड़ी गया सी फाइव खबर है तो सी फाइव इंटू वी फाइव क्यू फाइव इज इक्वल टू वन पॉइंट सिक्स सेवन इंटू टेन रेस टू माइनस थ्री कूलम એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ વન પોઈન્ટ સેવન થશે ચાલો વિદ્યાર્થી મિત્રો થોડું અહીંયા એ ધ્યાન આપો અહીંયા તમારે એ ધ્યાન આપવાનું છે કે મેં ક્યુ ફાઈવ કેમ શોધ્યું એક્ચ્યુઅલી મારે તો ક્યુ વન ક્યુ ટુ ક્યુ થ્રી ક્યુ ફોર શોધવાનું છે જે પૈકી ક્યુ ફોર મળી ગયા તો તમને ખબર છે કે ક્યુ વન ક્યુ ટુ અને ક્યુ થ્રી સરખા જ છે કારણ કે શ્રેણીમાં છે અને એક વાક્ય યાદ રાખો શ્રેણી જોડાણમાં સમતુલ્ય કેપેસિટર પરનો વીજભાડ જોડાણમાંના દરેક કેપેસિટર પરના વીજભાર જેટલો હોય છે શ્રેણી જોડાણમાં સમતુલ્ય કેપેસિટર પરનો વિદ્યુત ભાર એ જોડાણમાંના દરેક કેપેસિટર પરના વિદ્યુત ભાર જેટલો હોય છે મતલબ કે સીવન સી ટુ પરનો જે વીજભાર હશે તે જ એના સમતુલ્ય સી ફાઈવ પર હશે સી ફાઈવ પરનો વીજભાર જો ક્યુ ફાઈવ તમને મળી જાય તો તમે લખી શકો સ્પષ્ટ છે કે પણ શું સી ફાઈવ એ સીવન સી ટુ અને સીથરીના શ્રેણી જોડાણનું સમતુલ્ય હોવાથી q1 = q2 = q3 = q5 = 1.7 * 10^-3 कूलम થશે चलो उदाहरण 2.10 2.10 900 पिको फेरेट ने कैपेसिटर ने 100 वोल्ट ने बैटरी વડે विद्युत भारित कराई है કેટલી સ્થિત વિદ્યુત ઊર્જા કેપેસિટર વડે સંગ્રહ પામશે કેપેસિટર નો બેટરી થી જોડાણ દૂર કરી બીજા નવસો પીકો ફેરેડના વિદ્યુત ભાર વિન કેપેસિટ સાથે જોડવામાં આવે છે તો હવે આ તંત્ર વડે કેટલી સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા સંગ્રહ પામશે તો બે ક્વેશ્ચન છે બોર્ડમાં પૂછાયેલો દાખલો છે સીવન નવસો ફેરેડ તો નવસો ગુણ્યા દસની માઇનસ બાર ઘાત ફેરેડ નવ ગુણ્યા દસની માઇનસ દસ ઘાત ફેરેડ કેટલા વોલ્ટથી ચાર્જ કરેલું છે સો વોલ્ટ તો કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા ક્યુ વન હાફ સી વન વી સ્ક્વેર હાફ સીવી સ્ક્વેર પરથી હાફ સી વન વી વન સ્ક્વેર ઊર્જાના ત્રણ સૂત્રો તમે જણાવો છો હાફ ક્યુ વી હાફ સીવી સ્ક્વેર અને ક્યુ સ્ક્વેર બાય ટુ સી ચાલો સી વનની વેલ્યુ અને વી વનની વેલ્યુ તમે મૂકી દો તો યુ ઇનિશિયલ ફોર પોઈન્ટ ફાઇવ ઇન્ટુ ટેન રેસ્ટને સિક્સ જુ આવે સર સાથે એ પણ જોઈ લો કે પ્રારંભમાં સીવન પરનો વિદ્યુત ભાર કેટલો છે તો ક્યુ ઇનિશિયલ તો હવે રહિત કેપેસિટર સી બરાબર નવસો પિકો ફેરેટ ને સીવન સાથે સમાંતરમાં આપણે જોડીએ શું થશે તો સીવન કે જ્યાં વિદ્યુતભાર છે ત્યાં પીડી વધારે છે સીટુ કે જ્યાં વિદ્યુત નથી પીડી ઓછો છે પરિણામે બે કેપેસિટર વચ્ચે વિદ્યુત ભારનો વિનિમય થશે ક્યાં સુધી થશે જ્યારે બંને કેપેસિટરના પીડી સમાન થશે ત્યાં સુધી આ ક્રિયા થતી રહેશે તો આ સ્થિતિમાં સીવન પરથી અમુક વિદ્યુત ભાર સીટુ પર ટ્રાન્સફર પામે છે જ્યારે બંનેના પીડી સમાન થાય ત્યારે આ ક્રિયા અટકી જાય છે ધારો કે અંતમાં સીવન અને સીટુ પરના વિદ્યુત ભાર અનુક્રમે ક્યુ વન ડેસ અને ક્યુ ટુ ડેસ હોય તો વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ શું કે ક્યુ વન ડેસ વધતા ક્યુ ટુ ડેસ એ પ્રારંભમાં જે સીવન પર હતો એટલો જ થાય ચેપ્ટર નંબર એક જેને આપણે ક્યુ ઇક્વિલેન્ટ કહીએ સંયોજનનો સમતુલ્ય વિદ્યુતભાર નાઇન ઇન ટુ ટેન રેસ ટુ માઈન સેટ ખુલ વિદ્યાર્થી મિત્રો એક વાત કરવાની છે જ્યારે પણ તમને કોઈ તંત્ર આપ્યું હોય કેપેસિટીનું અને તમને એમ કે તંત્રની સ્થિતિ ઉર્જા શોધો તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધો તો તમારે શું કરવાનું ખબર આ તંત્રનું સમતુલ્ય કેપેસિટન શોધી કાઢવાનું આ સમતુલ્ય પર સમતુલ્યની જે ઉર્જા હશે ને એ જ બધા કેપેસિટનની ઉર્જાના સરવાળા જેટલી થશે ફરીથી સંયોજનની ઉર્જા એટલે દરેક કેપેસિટરની ઉર્જાનો સરવાળો એક 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 એકની ઉર્જા શોધવા કરતાં આપણે શું કરીશું સમતુલ્યની ઉર્જા શોધી કાઢીશું તો સંયોજનની ઉર્જા એટલે જ સમતુલ્ય કેપેસિટરની ઉર્જા તો અત્યારે આ બંને કેપેસિટી સમાંતરમાં છે તો એનું સમતુલ્ય કેપેસિટન સીક્વિલન્ટ ઇઝ ઇક્વલ ટુ સી વન પ્લસ સી ટુ નાઇન ઇન્ટુ ટેન ઇઝ ટુ માઇનસ ટેન ફેરેડ ચેક કરી

એને એના જેવા બીજા કેપેસિટર સાથે તમે સમાંતરે જોડો છો તો ઉર્જા ગઈ ક્યાં કેટલી ઉર્જા આવી તો આખા સંયોજનની જે ઉર્જા આવી ને યુ ફાઇનલ ટુ પોઈન્ટ ફાઈવ ઇન્ટુ ટેન ટુ માઇનસ સિક્સ મળી ટુ પોઈન્ટ ફાઈવ ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ સિક્સ ચૂલ મળી વિદ્યાર્થી મિત્રો જે પ્રારંભ કરતાં અડધી મળી ચેક કરો પ્રારંભ કરતાં અડધી મળી ટુ પોઈન્ટ ટુ ફાઈવ મન માફ કરજો ટુ પોઈન્ટ ટુ ફાઈવ પ્રારંભ કરતાં અડધી મળી તો આ અડધી જે મળી એ આ બંનેનું ટોટલ મળી તો દરેક પર કેટલી ઉર્જા હોવી જોઈએ તો યુ બાય ફોર યુ બાય ફોર કેમ કે યુ બાય ફોર પ્લસ યુ બાય ફોર તો જ યુ બાય ટુ થાય તો આના પરથી ગુજરાત બોર્ડમાં તેમજ તમારા નીટમાં આ ક્વેશ્ચન પૂછાયું એક વિદ્યુત કેપેસિટરની ઊર્જા કેપિટલ યુ છે હવે બેટરી દૂર કરી તેને તેના જેવા જ બીજા એક ભાર રહિત કેપેસિટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે તો દરેક કેપેસિટરની ઉર્જા કેટલી થશે ચાલો શું જવાબ ઠીક કરશો યુ બાય ફોર કોઈ ગણતરી કરવાની જરૂર નથી ચલો એક બહુ મહત્ત્વનો કન્સેપ્ટ છે જે તમારા જે ડબલ યુ મેઇન પ્લસ એડવાન્સ અને નીટ ત્રણે ત્રણમાં પૂછાયેલો હોય એવો આ કન્સેપ્ટ તમારે ભણવાનો છે તો તમને સીવન અને સીટુ કેપેસિટર્સને પ્રારંભમાં વિવન અને વીટુ વોલ્ટેજ ચાર્જ કરીને બેટરીથી છૂટા પાડવામાં આવે છે ત્યારબાદ તેમને સજાતીય પ્લેટો એકબીજા સાથે જોડાય તેમ સમાંતરમાં જોડવામાં આવે છે સજાતીય એટલે સીવનની ધન પ્લેટ અને સીટુની ધન પ્લેટ સાથે જોડાય તો આ સજાતીય પ્લેટો સાથે જોડાય તે રીતનું સમાંતર જોડાણ અને ત્યારબાદ વિજાતીય પ્લેટ વિજાતીય એટલે શિવની ધન પ્લેટ સાથે સીટુની ઋણ પ્લેટ જોડાય આ રીતના સમાંતર જોડાણ જો તમને આપેલા હોય તો આ બંને કિસ્સાઓમાં તમારે ત્રણ વસ્તુઓ શોધવાની છે પેલું અંતમાં દરેક કેપેસિટીની બે પ્લેટો વચ્ચેનો સમાન પીડી કારણ કે તો જો આવશે પીડી સમાન થશે નંબર બે અંતમાં સંયોજનની ઉર્જા એટલે કે સીવન અને ની ઉર્જાઓનો સરવાળો અને સી પ્રક્રિયામાં ગુમાવાતી ઉર્જા વિદ્યાર્થી મિત્રો જાણીને આનંદ થશે કે આના જે સૂત્રો આવશે ને એ યાદ રાખવાના છે આજે તમારી જિંદગીમાં કોઈ પ્રવેશી રહ્યું છે જ્યારે પણ કોઈકનું આગમન થાય ને તો આનંદ આનંદ થઈ જવો જોઈએ હા મારી લાઈફમાં કોઈ આવ્યું મારી લાઈફમાં કોઈ આવ્યું કોણ આવ્યું સૂત્ર તો આ સૂત્રનો આનંદ તમને થવો જોઈએ તો તંત્રની પહેલાં તો કુલ ઉર્જા પ્રારંભમાં આપણે જોઈએ તો સીવનની ઉર્જા વધતા સીટુ ની ઉર્જા સીવન ને વિવન વોલ્ટેજે ચાર્જ કરેલું હાફ સીવન વિવન સ્કવેર સીટુ ની ઉર્જા તો હાફ સીટુ વી ટુ સ્ક્ક્વેર તંત્રનો કુલ વિદ્યુત ભાગ ક્યુ ઇનિશિયલ સીવન પરનો વિજભાર પ્લસ સીટુ પરનો વિજભાર તો ક્યુ ઇનિશિયલ ઇઝ ઇક્વલ ટુ સીવન પ્લસ અને સીટુની સજાતીય પ્લેટો સાથે જોડાય તે રીતે બંને કેપેસિટર્સને સમાંતરમાં જોડતા ધ્યાન આપજો તો પ્લસ સાથે પ્લસ માઇનસ સાથે માઈનસ સેમ વાક્ય અહીંયા કે સીવન અને સીટુ વચ્ચે વિદ્યુત ભારોનો વિનિમય થશે જ્યારે બંનેના પીઢી સમાન થશે ત્યારે આ ક્રિયા અટકી જાય છે ધારો કે અંતમાં સી વન અને સી ટુ પરના વિદ્યુત ભાર અનુક્રમે ક્યુ વન અને તેમના સમાન પીડી અહીંયા ક્યુન અને ક્યુ નો સરવાળો પ્રારંભમાં જે હતો એટલો જ થશે અહીંયા વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ જળવાશે તો ક્યુઆઈ સી વન વી વન પ્લસ સી ટુ વી ટુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇક્વિલન્ટ અને સમાંતર જોડાણનું સમતુલ્ય કે સી ઇક્વિલન્ટ ઇઝ ઇક્વલ ટુ સી વન પ્લસ સી ટુ થશે અમારા પીડી શોધવાનું તો વી બરાબર ક્યુ વન બાય સી વન ઇઝ ઇક્વલ ટુ ક્યુ ટુ બાય સી ટુ ઇઝ ઇક્વલ ટુ દરેક ગુણોત્તર મેં આગળ પણ સમજાવેલું છે દરેક ગુણોત્તર એટલે અંશ અને અંશનો નો સરવાળો છેદમાં છેદ અને છેદનો સરવાળો તો ક્યુ વન પ્લસ ક્યુ ટુ ડિવાઈડેડ બાય સીવન પ્લસ સી ટુ તો સી વન વી વન પ્લસ સી ટુ વી ટુ અપોન સીવન પ્લસ સી ટુ કારણ કે ક્યુ વન પ્લસ ક્યુ ટુ ની વેલ્યુ પરિણામ એકમાંથી મેં મૂકી ચાલો તો સામાન્ય પેઢીનું આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે સીવન વીવન પ્લસ સી ટુ વી ટુ ડિવાઇડેડ બાય સીવન પ્લસ સી ટુ ચાલો અંતમાં સંયોજનની ઉર્જા તો સંયોજનની ઉર્જા એટલે સમતુલ્યની ઉર્જા તો સમતુલ્ય પણ વીજભાર ક્યુ ઇક્વિલન્ટ સમતુલ્ય કેપેસિટન્સ સી ઇક્વિલન્ટ તો ક્યુ ઇક્વિલન્ટ સ્કવેર અપોન ટુ સી ઇક્વિલન્ટ સાદુ રૂપ તમે આપી દો મેં સૉરી કિંમત મૂકી દો તો c1v1 + c2v2 હોલ સ્ક્વેર / 2 ટાઈમ્સ c1 + c2 પ્રક્રિયામાં ગુમાવાતી ઊર્જા એટલે પ્રારંભની ઊર્જા માઈનસ અંતની ઊર્જા કારણ કે પ્રારંભમાં ઊર્જા વધારે છે તો 1/2 c1v1² + 1/2 c2v2² - uf સાદુ રૂપ થોડું કંઠળાજનક છે તો કરવું જ પડે છેદમાં બે તો બધામાં જ છે તો સીવન પ્લસ સીટુને આની સાથે અને આની સાથે ગુણી નાખો લસ આ લઈ લીધું આપણે પદનું બરાબર વિસ્તરણ કરો છૂટા પાડો તમે જોઈ શકશો સીવન સ્ક્વેર વી વન સ્ક્વેર સીવન સ્ક્વેર વી વન સ્ક્વેર સી ટુ સ્ક્વેર વી ટુ સ્ક્વેર કટ થશે બાકી જે ત્રણ પદો છે એમાં સીવન સી ટુ બાર આવશે તો કૌશમાં વી વન સ્કવેર માઇનસ ટુ વી વન પ્લસ વી ટુ સ્કવેર પૂર્ણવર્ત ત્રિપદીનું નિર્માણ થશે તો સીવન સી ટુ ઇન ધી વન માઇનસ વી ટુ હોલ સ્કવેર ટુ ટાઈમ સીવન પ્લસ સી ટુ સમીકરણો બે ત્રણ અને ચારમાં માં ટુ ને બદલે માઇનસ હવે આપણે બીજો પ્રશ્ન છે કે જો વિજાતીય પ્લેટોને ટચ કરાવી કા પ્લસ અને માઇનસ તો વિદ્યાર્થી મિત્રો આની ગણતરી હું લાંબી કરતો નથી બટ ખાલી આટલું કહી દઉં કે જે ત્રણ સૂત્રો મળે અને બીજું ત્રીજું અને ચોથું એમાં તમે વી ટુ ને બદલે માઇનસ વી ટુ લખી દો વી ને બદલે શું લખી દો માઇનસ વી ટુ તો બંને સમાન પીડી વી ઇક્વલ ટુ ક્યુ કેપેસિટલ અપોન સી ઇક્વિલન્ટ તો મૂળ સી વન વી વન માઇનસ સી ટુ ઇ ટુ કેમ માઇનસ આમ તો સ્પષ્ટ છે કે અહીંયા ધારો કે પ્લસ સો કુલમ હોય અહીંયા માઇનસ પચીસ કુલમ હોય તો પહેલાં આમાંથી પચીસ કુલમ વિદ્યુત ભાર તો તટસ્થ કરશે બાકી કયો રહ્યો પંચોતેર કુલમ બસ આ પંચોતેર કુલમની વહેંચણી થશે મતલબ કે અહીંયા એક પ્રક્રિયા થાય છે વિદ્યુત ભારના જ્યારે અગાઉના કિસ્સામાં આવું કોઈ તટસ્થીકરણ થતું ન હતું પ્લસ સાથે પ્લસ હતું તો પ્યોરલી વહેંચણી આવતી હતી જ્યારે અહીંયા પહેલા તટસ્થીકરણ અને ત્યારબાદ વહેંચણી તો મોડ સી વન વી વન માઇનસ સી ટુ વી ટુ માનાંક લખવાનું કારણ કે પીડી ધન જ હોય ચાલો અંતમાં સંયોજનની ઉર્જા તો અગાઉ જે સૂત્ર હતું એમાં વી ટુને બદલે માઇનસ વી ટુ મૂકી દો તો સી વન વી વન માઇનસ સી ટુ વી ટુ હોલ સ્ક્વેર ઓફ ટુ ટાઈમ સીક્લન્ટ સીક્વિલન્ટ મતલબ સી વન પ્લસ સી ટુ અને ત્રીજો પ્રક્રિયામાં ગુમાવાતી ઉર્જા તો વી ટુને બદલે માઇનસ વી ટુ મૂકશો વી ટુને બદલે માઇનસ વી ટુ તો વી વન પ્લસ વી ટુ

यूएफ बने केपेसिटी सी जम है चलो डिवाइडेड बाय टू टाइम्स सी वन प्लस सी टू टू सी तब जकसो हाफ एक एक सी कट से बराबर हाफ सीवी स्क्वायर डिवाइडेड बाय टू यू इनिशियल बाय કારણ કે હાફ સીવી સ્ક્વેર એ પ્રારંભમાં કેપેસિટરની ઊર્જા હતી જે પ્રોબ્લેમ હમણાં આપણે કર્યો આ પ્રોબ્લેમમાં સી વન અને સી ટુ બંને સી નવસો પીકો ફેરે વી વન સો વોલ્ટ તમે આમાં સીધે સીધી કિંમત મૂકી દો તો તમારો જવાબ ટુ પોઈન્ટ ટુ ફાઇવ ઇન્ટુ ટેન ટુ માઇનસ સિક્સ જુ ઇઝીલી મળી જાય બે સ્ટેપમાં પૂરું થાય પણ આવું પરીક્ષામાં કરતા નહીં તવા બીજા બે દાખલાઓ જોઈએ છસો પીકો ફેરેટનો એક કેપેસિટર બસો વોલ્ટના સપ્લાય વડે વિદ્યુત ભારિત કરવામાં આવે છે પછી તેનું સપ્લાય સાથેનું જોડાણ દૂર કરવામાં આવે છે અને બીજા વિદ્યુત ભારિત રહિત ન હોય વિદ્યુત ભારિત ન હોય તેવા છસો પીકો ફેરેટના કેપેસિટર સાથે જોડવામાં આવે છે તો પ્રક્રિયામાં કેટલી ઉર્જા ગુમાવા આવી હશે તો પ્રારંભમાં સી વન છસો પીકો ફેરેટ છ ગુણ્યા દસની માઇનસ દસ ફેરેટ વી વન બસો વોટ તો પ્રારંભમાં સિવનની ઉર્જા Ui હાફ સીવન વી વન 12 ટ્વેલ ઇન્ટુ ટેન રેસ્ટુ માઇનસ સિક્સ જોયું પ્રારંભમાં સીવન પરનો વીજભાગ્યુઆઈ સીવન વી વન બેઠા આગલા દાખલાના સ્ટેપ ફોલો કરવાના છે બહુ બુદ્ધિ દોડાવવાની નથી તો ક્યુઆઈ ટ્વેલ્લ ઇન્ટુ ટેન રેસ્ટ માઇનસ અંતમાં સિવનને વિદ્યુત વિદ્યુતભાર રહિત કેપેસિટી સીટુ સાથે સમાંતરમાં જોડતા સીવન પરનો વિજભાર સીટુ પર જાય છે અંતે બંનેના પીઢી સમાન થાય ત્યારે આ આકરી અટકી જાય છે ધારો કે અંતમાં બંનેના સમાન પીઢી વી તથા વિદ્યુત ભારો અનુક્રમે ક્યુ વન ડેસ અને ક્યુ ટુ ડેસ માટે ક્યુ વન ડેસ પ્લસ ક્યુ ટુ ડેસ ઇઝ ઇક્વલ ટુ ક્યુ વાય ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇક્વિલન્ટ ટ્વેલ ઇન્ટુ ટેન ડેસ ટુ માઇનસર ચાલો સંયોજનનો સમતુલ્ય કેપેસિટન સી ઇક્વિલન્ટ સી વન પ્લસ સી ટુ અંતમાં સંયોજનની ઉર્જા એટલે સમતુલ્યની ઉર્જા

શું બાકી રહેશે સી સી મતલબ છસો પીકો ફેરે છ ગુણ્યા દસની માઇનસ દસ ઘાત એક સી કટ થઈ જશે બેનો વર્ગ ચાર દસની ચાર ઘાત છેદમાં ચાર છ ગુણ્યા દસની માઇનસ છ ઘાત તો એમસીક્યુ હોય તો તમે ડાયરેક્ટ સૂત્રનો ઉપયોગ કરીને પણ મેળવી શકશો પણ પરીક્ષામાં આવું કરવાનું નથી બોર્ડની પરીક્ષામાં જે મેં હેઠળ કરી છે તે જ ચાર માઇક્રોફેરેટના એક કેપેસિટરને બસ્સો વોલ્ટ સપ્લાય સાથે લગભગ ટેક્સ્ટબુકમાં ચારસો વૉ્ટ આપેલા છે ટેક્સ્ટબુકમાં જો તમે આ રકમ ગુજરાત બોની બુકમાં જુઓ ને તો ચારસો આપેલા છે જુઓ પણ હકીકતમાં ત્યાં શું છે બસો વોલ્ટ ના સપ્લાય વડે વિદ્યુત ભારિત કરવામાં આવે છે પછી તેને સપ્લાયથી જુદું પાડીને બીજા વિદ્યુત ભારિત ન હોય તેવા બસો માઇ સોરી બે માઇક્રોફેરેટના કેપેસિટર સાથે જોડવામાં આવે છે પ્રથમ કેપેસિટરની કેટલી ઉર્જા ઉષ્મા અને વિદ્યુત ચુંબકીય વિકિરણના રૂપમાં ગુમાવાય છે સેમ તમે આ મેથડને ફોલો કરી શકો છો પણ મેં આપજો સીવન ચાર માઇક્રોફેરેટ વી વન બસો વોલ્ટ પ્રારંભમાં સીવન પરનો ન વીજવા ક્યુ ઇનિશિયલ શોધી કાઢ્યો સીવન વન પ્રારંભમાં સિવનની ઓર છે યુ આઈ 10 ઇન્ટુ ટેન એસ ટુ માઇનસ ટુ ઝૂ અંત અહીં સિવનને વિદ્યુતભાર રહી કેપેસિટી સીટુ સાથે સમાંતરમાં જોડતા સીવન પણ વિદ્યુતભાર સીટ પર જાય છે અંતે બંનેના પીઢી સમાન થાય ત્યારે આ અટકી જાય છે ધારો કે અંતમાં બંનેના સમાન પીઢી વી તથા વિદ્યુત અનુક્રમે ક્યુ ડેસ અને ક્યુ છે તો ક્યુ ડેસ પ્લસ ક્યુ ટુ ડેસ ઇઝ ટુ ક્યુ ઇનિશિયલ इज इक्वल टू क्यू इक्विलट एट इंटू टेन रेस टू माइनस फोर खुला तो कैपेसिटेंस सी इज़ इक्वल टू सी वन प्लस इज इक्वल टू सिक्स इंटू टेन रेस टू माइनस सिक्स फेरेट अंत में संयोजन ऊर्जा यूएफ क्यूक्वील स्क्वेर ओपन टू सी इक्विल तो यूएफ इज इक्वल टू ते साधु आपी दो तो

સાથે સાથે મેં તમને બે કન્સેપ્ટ એક બે પ્રોબ્લેમ્સ એક્સ્ટ્રા પ્રોબ્લેમ એક બોર્ડની પરીક્ષામાં પૂછાયેલું એમસીક્યુ અને સૂત્રોની મેળવણી આ બંને વસ્તુ સમજાવી છે ચલો પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટનું કેપેસિટન્સ આઠ ફેરેટ છે જો પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે અને તેમની વચ્ચેના અવકાશ ડાયલેક્ટ્રિક અચળાંક છ ધરાવતા દ્રવ્ય વડે ભરવામાં આવે તો તેનું કેપેસિટન્સ કેટલું થાય તો પ્રારંભમાં કેપેસિટન્સ હવા હોય ત્યારે એપ્સેલોન નોટ એ બાય ડી એટ પીકોફેરેટ પણ જ્યારે સંપૂર્ણપણે ડાયલેક્ટ્રિક પદાર્થ ભરાઈ જાય તો નવું કેપેસિટન્સ અને પાછું બે પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરો ડી બાય ટુ તો નવું કેપેસિટન્સ કેવી રીતના લખશો તો કે ઘણું પહેલાં કરી જ નાખો એપ્સિલોન નોટ એ અપોન બે પ્લેટો વચ્ચેનું અંતર ડી બાય ટુ તો ટુ કે એપ્સિલોન નોટ એ બાય ડી પણ એપ્સિલોન નોટ એ બાય ડી ઇઝ ટુ એઇટ છ તો નાઇન્ટનું કુલ કેપેસિટ કેટલું થશે અને આ સંયોજન એકસો વીસ વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક કેપેસિટરને સમાંતર સ્થિતિમાં તફાવત કેટલો થશે તો અહીં સી બરાબર નવ પિકોરેટ નંબર ઓફ કેપેસિટર્સ ત્રણ છે તો સીએસ ઇઝ ઇક્વલ ટુ સી બાય એન નાઇન બાય થ્રી થ્રી પીકો ફેરેટ ચાલો તો ત્રણે ત્રણને તમે શ્રેણીમાં જોડો તો દરેક પર સરખા કેપેસિટર્સ હોવાથી પીડી સમાન રીતે વિતરિત થશે સમાન રીતે વિભાજીત થશે અને મેં બે રીતે કર્યું છે પેલા દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર એટલે કે સમતુલ્યપણનો વીજભાર સમાન શ્રેણી જોડાણમાં સમતુલ્યપણના વીજભારનું મૂલ્ય એ દરેક કેપેસિટર પરના વિદ્યુતભાર જેટલું હોય તો મેં બે રીતે આ કર્યું છે ક્યુ બરાબર સીએસ ઇન્ટુ વી કરી નાખો તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ થ્રી સિક્સટીન એસ ટુ માઇનસ ટુએલ ખુલ મારે દરેક કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનું પીડી શું થશે દરેક કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનું પીડી શું થશે વિદેશ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ચાળીસ વોટ તો વિદેશ બરાબર ચાલીસ વોટ અથવા તમે જોઈ શકો દરેક કેપેસિટર સરખા ધરાવતા છે તો કુલ પીઢી જે છે એ કુલ પીડી ત્રણ સરખા ભાગમાં વેચાશે ચાલીસ વોટ તમે આમ પણ લખી શકો પણ દાખલો ત્રણ માટનો હોવાથી દાખલાને પણ એમ લાગે કે હું દાખલો છું થોડું માન આપવા માટે મેં આ રીત પસંદ કરી છે ચાલો ટુ પોઈન્ટ સેવન ટુ પિકોફેરેટ થ્રી પિકોફેરેટ અને ફોર પિકોફેરેટ કેપેસિટન્સના ત્રણ કેપેસિટરોને સમાંતરમાં જોડે છે તો આ સંયોજનનું કુલ કેપેસિટન્સ કેટલું બી જો આ સંયોજનને સો વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભર શોધો તો સી વન ટુ પિકોફેરેટ સી ટુ થ્રી પિકોફેરેટ અને સી થ્રી ફોર પીકોફેરેટ સમાંતર જોડાણનું સમતુલિય કેપેસિટન્સ એટલે સી વન પ્લસ સી પ્લસ સી થ્રી નાઇન પીકો ફેરેટ તમને જોવા મળશે હવે ત્રણે ત્રણને આપણે કોની સાથે જોડેલા છે સો વોલ્ટના સપ્લાય સાથે સો વોલ્ટની બેટરી સાથે સમાંતરમાં તો સ્પષ્ટ છે કે વી વન વી ટુ અને વી થ્રી ઇઝ ઇક્વલ ટુ વી સમાંતર જોડાણમાં દરેક કેપેસિટીની બે પ્લેટો વચ્ચેનો પીડી સમાન હોય છે તો એ સો વોલ્ટ થશે તો ક્યુ વન ઇઝ ઇક્વલ ટુ સી વન વી વન તો બસો પીકો કુલમ

આ કેપેસિટરનું કેપેસિટન્સ ગણો જો આ કેપેસિટરને સો વોલ્ટ સપ્લાય સાથે જોડવામાં આવે તો તેની દરેક પ્લેટ પરનો વિદ્યુત ભાર કેટલો હશે તો એરિયા આપેલું છે બે પ્લેટો વચ્ચેનું અંતર ડી આપેલું છે વી હન્ડ્રેડ વોલ્ટ સી અને ક્યુ શોધવાનું છે તો બહુ ઇઝી છે સી ઇઝ ઇક્વલ ટુ એપ્સિલો નોટ એ ડી કિંમતો મૂકી સાદુ રૂપ આપો તો સેવન્ટીન પોઈન્ટ સેવન ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ ટ્વેલ્વ ફેરેટ માટે સી ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ એટીન પીકો ફેરેટ આવું પણ તમે લખી શકો પ્લેટો પરનો બીજ ભાગ તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ સીવી બરાબર કિંમત મૂકો તો વન પોઈન્ટ સેવન સેવન ઇન્ટુ ટેન રેસ્ટુ માઇનસ નાઇન કુલમ મીન્સ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ વન પોઈન્ટ એટ ઇન્ટુ ટેન રેસ્ટુ માઇનસ નાઇન કુલમ ચાલો સ્વાધ્યાયનો દાખલા નંબર બે પોઈન્ટ નવ તો સ્વાદે બે પોઈન્ટ આઠમાં આપેલ કેપેસિટીમાં ત્રણ મિલીમીટર જાળાની માયકા ની પ્લેટ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વોલ્ટેજ સપ્લાય જોડેલો રહે ત્યારે તો તમને ખબર છે કે આ સ્થિતિમાં વી અચળ હોય અને વોલ્ટેજનું સપ્લાયનું જોડાણ દૂર કર્યા બાદ મતલબ કે ત્યાં ક્યુ અચળ હોય મેં તમને આગલા સેશનમાં સમજાવ્યું છે ચાલો હવે આ સ્થિતિમાં આ સ્થિતિમાં

वोल्टेज सप्लाय दूर कर डायरेक्टिक ने, दा ने दाखिल कर तो अः क्यू अचड़ी जू अचड़ी जास आ वक्त क्यू बराबर सी डे एक सौ आठ पीको फेरेट तो कैपेसिटन्स के घणु थी गये प्लेटों व्चे ना नवो पीढ़ी वीडेस इज इक्वल टू क्यू बी મતલબ કે તમને જે કિંમતો આપી છે સાદુરૂપ આપતા સિક્સટીન પોઈન્ટ સિક્સ વોલ્ટ મળશે પણ વિદ્યાર્થી મિત્રો મેં અગાઉ લાસ્ટ લાસ્સનમાં સમજાવ્યું કે ડાયલેક્ટ્રિક માધ્યમની હાજરીમાં ક્ષેત્ર કેમ આ ભાગનું થાય તો પીળી પણ મૂળ પીળીના કેમ આ ભાગનો થાય તો મૂળ પીળી સો વોલ્ટ હતો ભાગ્યા છ સિક્સ્ટીન પોઈન્ટ પણ તમે આ રીત ન કરતા ત્રણ માર્કનો દાખલો હોવાથી જે ઉપર મે લખ્યું છે એ મુજબ જ ગણતરી કરજો ચલો 2.10 12 પિકો ફેરાડ નો કેપેસિટર 50 વોલ્ટ ની બેટરી સાથે જોડાયેલું છે કેપેસિટર માં કેટલી સ્થિત વિદ્યુત સ્થિતિ ઊર્જા સંગ્રહ પામી હશે સૌસલ ઓક્વેશન છે C આપ્યું છે 12 પિકો ફેરાડ 12 * 10^-12 ફેરાડ V 15 50 વોલ્ટ U શોધવાના છે તો U = 1/2 CV^2 કિંમત મૂકી સાદો રૂપ આપતા ક્યુ ઇઝ ઇક્વલ ટુ વન પોઈન્ટ ફાઈવ ઇન્ટુ ટેન રી થ્રી એક ઇલેક્ટ્રિકલ ટેકનિશિયન બે માઇક્રોફેરેટના કેપેસિટરની જરૂર પડે છે એક કિલો વોલ્ટ મતલબ હજાર વોલ્ટ તેની પાસે એક માઇક્રોફેરેટના મોટી સંખ્યામાં કેપેસિટર પ્રાપ્ય છે જેઓ ચારસો વોલ્ટ કરતાં વધુ નો હોય તેઓ સ્થિતિમાન તફાવત ખમી શકે છે એવી શક્ય ગોઠવણ દર્શાવો કે જેમાં લઘુત્તમ સંખ્યાના કેપેસિટીની જરૂર પડે તો વિદ્યાર્થી મિત્રો બરાબર જોજો ઇલેક્ટ્રિશિયન પાસે ધારો કે સી કેપેસિટન ઘણા બધા કેપેસિટર એ આવા એન કેપેસિટરને પહેલું બીજું એન શ્રેણીમાં જોડે છે અને આવી એમ હારોને એ સમાંતરમાં જોડે આવી કેટલી હારો ને એમ હારોને સમાંતરમાં જોડે છે કોની સાથે એક કિલો વોલ્ટ મતલબ કે હજાર વોલ્ટના પીડી સાથે ક્વેશન હોવો જોઈએ સીક્વિલન્ટ બે માઇક્રોફેરેટ મળવું જોઈએ સીક્વિલન્ટ બે માઇક્રોફેરેડ મળવું જોઈએ અને પાછું દરેક કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનો પીડી ચારસો વોલ્ટ કરતાં વધારે ન થવો જોઈએ તો અહીંયા દરેક હાર્ડનું કેપેસિટન્સ કેટલું થાય તો સી 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 શ્રેણીમાં તો સીબાયન આ પણ સીબાયન આ પણ સિબાયન ધ્યાન આપજો અને આ પણ બાય

એન ભાગમાં વહેંચાઈ જશે સરખા કેપેસિટર છે ને તો જરાક જુઓ દરેક હારમાં ધારો કે ઇલેક્ટ્રિશિયન ઇલેક્ટ્રિકલ ટેકનિશિયન એન કેપેસિટર્સને શ્રેણીમાં રાખી આવી એમ હારોને સમાંતરમાં ગોઠવે છે હવે દરેક હારમાં રહેલા દરેક કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનો પીડી વીડેસ ઇઝ ઇક્વલ ટુ વી બાય એન થાઉઝન્ડ ડિવાઇડેડ બાય એન થાય તો વીડેસ લેસ દેન ઓર ઇક્વલ ટુ ફોર હંડ્રેડ વોલ્ટ આપેલ છે ચાલો થાઉઝન્ડ ડિવાઈડેડ બાય એન લેસ દેન ઓર ઇક્વલ ટુ ફોર હંડ્રેડ તો ટુ પોઈન્ટ ફાઈવ લેસ દેન ઓર ઇક્વલ ટુ એન તો એન ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ ટુ ફાઈવ પરંતુ એન પૂર્ણાંક છે તેથી એન બરાબર શું થશે બે પોઈન્ટ પાંચ કરતાં વધારેમાં એવો નજીકનો પૂર્ણાંક કોણ ત્રણ કેમ નજીકનો લીધો લઘુત્તમ સંખ્યા શબ્દ આપ્યો છે તો એન ઇઝ ઇક્વલ ટુ ત્રણ લઈ લો બાકી તમે ચાર પણ લઈ લેશો પાંચ પણ લેશો ઘણી બધી શક્યતા છે દાખલા હવે દરેક હારનું કેપેસિટન્સ સી બાય એન જ્યાં સી બરાબર વન માઇક્રોફેરેટ અને આવી એમ હારોના સમાંતર જોડાણનું સમતુલિ કેપેસિટન્સ એટલે એમ ઇન્ટુ સી બાય એમ તો ટુ ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ વન બાય થ્રી એન બરાબર ત્રણ લીધા છે તમે સી વન માઇક્રોફેરેટ છે તો એમ બરાબર છ થશે માટ મતલબ કે આવી છ હાર અને દરેક હારમાં કેટલા એન એટલે ત્રણ એન એટલે ત્રણ મતલબ ત્રણ કેપેસિટર એક હારમાં હોય અને આવી છ હારો તમારે સમાંતરમાં રાખવાની છે તો ટોટલ કેપેસિટર કેટલા થશે અઢાર તો આમ ટેકનિશિયનને એક માઇક્રોફેરેડના ત્રણ કેપેસિટર્સને શ્રેણીમાં જોડે આવી છ હારોને સમાંતરમાં જોડવી જોઈએ મારે જરૂરી કેપેસિટર્સની લઘુત્તમ સંખ્યા થ્રી ઇન્ટુ સિક્સ થશે ચાલો ટુ પોઈન્ટ ટુ ફોર બે ફેરેટના એક સમાંતર કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનું અંતર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર આપેલ હોય તો તેની દરેક પ્લેટનું ક્ષેત્રફળ કેટલું હશે ચાલો તો સી ટુ ફેરેડ ડી આપ્યું છે એ શોધવાનું છે તો સી ઇઝ ઇક્વલ ટુ નોટ એ પરથી એ ઇઝ सी डी अपोन एप्सि नॉट कि मूकी तो ये वन पॉइंट वन थ्री इंटू टेन एस टू नाइन मीटर स्क्वे जेने इलेवन थर्टी इंटू टेन एस टू सिक्स मीटर स्क्वे तो वन वन थ्री तुमने किलोमीटर स्क्वे विद्यार्थी मित्रों विद्यार्थी मित्रों टू पॉइंट टू फाइव फोर मक्स क्वेश्चन है કે આકૃતિમાં દર્શાવેલ નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન શોધ ત્રણસો વોલ્ટના સપ્લાય માટે દરેક કેપેસિટરને સમાંતરે વોલ્ટેજ અને તેના પરનો વિદ્યુત ભાર શોધો તો આ રીતે એક નેટવર્ક આપ્યો છે સૌથી પહેલા તમે સરળતાથી જુઓ તો સી ટુ અને સી થ્રી શ્રેણીમાં થશે ક્લિયર એના સમતુલ્યને નવું નામ આપો સી તો અહીં સી ટુ અને સી ના શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન સી ફાઈવ હોય તો સી ફાઈવ ઇઝ ઇક્વલ ટુ સી ટુ ઇન્ટુ સી થ્રી ડિવાઇડેડ બાય સી ટુ પ્લસ સી થ્રી તો સાદરુપ આપતા સીફાઈ હંડ્રેડ પિકો હવે સી ટુ બદલે થ્રી સિને મૂકીને નવી રીતે પાછો પરિપદ દોરો પરિપદ દોરવાનો જ વિદ્યાર્થી મિત્રો મારી રીત આવી છે હું પરિપદ દોરું જ છું તો સી ટુ ગાયબ થાય એને બદલે આવી ગયા સીફાઈવ તો તમે જોઈ શકો સિફાઈવ અને સીવન બંનેની એક પ્લેટ એક સામાન્ય બિંદુ

ઘણા સમાંતર કહેશે ના ભાઈ બેટરી આવી છે જો તો અહીંથી ક્યુ જેટલો જાય તો અહીંયા પ્લસ ક્યુ અહીંયા માઇનસ ક્યુ સેમ અહીંયા પ્લસ ક્યુ અહીંયા માઇનસ ક્યુ આ બંને કેપેસિટરો શ્રેણીમાં જોડાયેલા હશે તો સી સ્પષ્ટ છે કે સી ફોર અને સી સિક્સ શ્રેણીમાં હોવાથી તેમનું સમતુલ્ય કેપેસિટન્સ સી ઇઝ ઇક્વલ ટુ સી ફોર ઇન્ટુ સી સિક્સ ડિવાઇડેડ બાય સી ફોર પ્લસ સી સિક્સ સાદુરૂપ આપતા ટુ હંડ્રેડ ડિવાઈડેડ બાય થ્રીકોટ થશે વિદ્યાર્થી મિત્રો બીજો ક્વેશ્ચન થોડો અઘરો છે કે દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર અને પીડી તો અહીં સી ફોર અને સી સિક્સના શ્રેણી જોડાણના સમતુલ્ય કેપેસિટર પરનો વિદ્યુત ભાર ક્યુ શું થાય સીવી માટે ક્યુ ઇઝ ઇક્વલ ટુ ટુ હંડ્રેડ બાય થ્રી ટેન રેસ ટુ માઇનસ હું આ સમતુલ્ય પરનો વીજભાર સુધી કાઢું છું તો આ સમતુલ્ય જે સી છે કોનું સમતુલ્ય છે સી સિક્સ અને સી ફોરના શ્રેણી જોડાણ તો શ્રેણી જોડાણમાં સમતુલ્ય પર જે વીજભાર હશે તે જ સી સિક્સ પર હશે અને સી ફોર પર હશે સરસ સી ફોર પરનો વીજભાર મને મળી જવાનો જો હું ક્યુ શોધી કાઢું તો એ ક્યુ જ ક્યુ સિક્સ અને ક્યુ ફોર જેટલો થાય ચાલો તો ક્યુ ટુ ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ એટ ખુલો તો માટે ક્યુ સિક્સ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ફોર

આ થ્રી હંડ્રેડ છે તો ટુ હંડ્રેડ પ્લસ હંડ્રેડ ઇઝ ઇક્વલ ટુ થ્રી હંડ્રેડ તો સિક્સ તમને મળશે હવે સિક્સ સમતુલ્ય છે સી સિક્સ કોનું સમતુલ્ય છે તો સીવન અને સી ફાઈવ ના સમાંતર જોડાણ સમાંતર જોડાણમાં સી સિક્સની બે પ્લેટો પીડી એ જ સીવનની બે પ્લેટો વચ્ચેનો પીડી અને સી ફાઈવની બે પ્લેટો વચ્ચેના પીડી બરાબર થાય मतलब के वी वन बराबर वी फाइव बराबर वी सिक्स हा बराबर वी जो फाइव बराबर वी सिक्स परी इज इक्वल टू सी वन वी वन टेन रेस टू माइनस एट कुल वन Q1 क्यू वन चलो हम सी टू सी थ्री बाकी है તો સીટુ અને સીથરી શ્રેણીમાં હતા સીટુ અને સીથરી શ્રેણીમાં હતા અને એનું સમતુલ્ય સીફાઈ એનું સમતુલ્ય સિફાઈ હતું શ્રેણી જોડાણમાં સમતુલ્ય પરનો વીજભાળ શોધી કાઢો તો એ જોડાણમાંના દરેક કેપેસિટર પરના વીજભાર જેટલો હશે તો એક કામ કરું સી ફાઈવ પરનો વીજભાર શોધી કાઢો ક્યુ ફાઈવ ઇઝ ઇક્વલ ટુ સી ફાઈવ વી ફાઈવ તો ક્યુ ફાઈવ ઇઝ ઇક્વલ ટુ ટેન રેસ ટુ માઇનસ એટ ખોલો स्पष्ट है क्यू टू बराबर क्यू थ्री इक्वल टू क्यू फाइव हो क्यू टू बराबर क्यू थ्री टेन रेस टू मैनस एट खोले सी टू थ्री प्लेटों डिवाइडेड बी टू मूको कि सी थ्री मूको बने सर खात फी वोटूजल टू वी थ्री इज इक्वल टू फिफ्टी वोट चलो टू पॉइंट टू सिक्स एक समांतर प्लेट केपेसिटी દરેક પ્લેટનું ક્ષેત્રફળ નાઇન્ટી સેન્ટીમીટર સ્ક્વેર મતલબ કે કેપિટલ એ આપ્યું છે નાઇન્ટી સેન્ટીમીટર સ્કવેર અને એક સેન્ટીમીટર સ્ક્વેર બરાબર માઇનસ ફોર મીટર સ્કવેર બે પ્લેટો વચ્ચેનું અંતર સ્મોલ ડી આપ્યું છે ટુ પોઈન્ટ ફાઈવ મિલીમીટર ટુ પોઈન્ટ ફાઈવ ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ થ્રી મીટર તે કેપેસિટરને ચારસો વોલ્ટના સપ્લાય સાથે જોડીને વિદ્યુત ભારિત કરવા છે તો વી ચારસો વોલ્ટ છે તો કેપેસિટર વડે કેટલી સ્થિત વિદ્યુત ઉર્જા સંગ્રહિત થશે तो यू इज इक्वल टू हाफ सीवी स्क्वे सी इज इक्वल टू एप्सिलो नॉटी तब अलग थी शोधी सको चलो बध साध रूपए चलो कैपेसिटर में संग्रहित ऊर्जा घनताजो तो यु इज इक्वल टू हाफ सीवी स्क्वे माफ करजो બરાબર હતું આપણે ઊર્જા ઘનતા શોધવાના છે તો કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા હાફ સીવી સ્કવેર હાફ એપ્સિલોન એ બાયડી ઇન્ટુ વી ઇઝ ઇક્વલ ટુ આપણે આવું ભણેલા ઇઝ ઇક્વલ ટુ વી બાય ડી તો હાફ એપ્સિલોન નોટ ઇ સ્કવેર એ ડી થશે પરંતુ એડી કેપેસિટરનું કદ હોવાથી યુ ઓપોન એડી સ્મોલ યુ ઉર્જા ઘનતા થાય તો ઉર્જા ઘનતા હાફ એપ્સિલોન નોટ ઇ ચલો ઇની વેલ્યુ વી વાયડી જરૂરી કિંમત મૂકો સાદું રૂપ આપો તો ઇલેવન પોઈન્ટ થ્રી ટુ એટ ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ ટુ ઝૂલ પર મીટર ક્યુ તો યુ પોઈન્ટ વન વન થ્રી ઝૂલ પર મીટર ક્યુ તો વિદ્યાર્થી મિત્રો આની સાથે આજનું આપણું આ સેશન સેકન્ડ લાસ્ટ સેશન પૂરું થાય છે નેક્સ્ટ સેશનમાં આપણે છેલ્લું સેશન જે છે બાકીના દાખલાઓ પૂર્ણ કરીશું જો ગમ્યું હોય તો તમે લાઈક કરજો તમારો કરેલો થી અમને એક ઉત્સાહ આવે કંઈક નવું કરવાનું સારું સારું ભણાવવાનું મન થાય તો લાઈક કરજો બાકી ભગવાન તમને ખૂબ સારા આશીર્વાદ આપે તમારી કારકિર્દી ઉજ્જવળ બનાવે ગુડ બાય ટેક કેર ગોડ બ્લેસ યુ ઇન્ફાઇનેટલી